હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું જનરલ નોલેજ ક્વિચ કોર્નર ભાગ છ તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી દે અને આ બિલ આકાર ઘંઠળી ઉપર ટીક કરી દે જેથી સારી માહિતી તુરંત આપને મળી જશે તો મિત્રો આજે આપણે શરૂ કરીએ જનરલ નોલેજ ક્રિચ કોર્નર ભાગ છ તો મિત્રો ગમે તે પરીક્ષામાં તમે આ પ્રશ્નોનો ઉપયોગ કરીને સારી એવી પરીક્ષાની તૈયારી કરી શકો છો તો શરૂ કરીએ તે સાથે કહી દો મિત્રો કે આ જે રેડ બ્રેકેટ એટલે કે રાઉન્ડ કરેલ છે લાલ અક્ષર લાલ કલરમાં એ એના જવાબો છે તો આપણે જોઈએ બંધારણ ઘડવા ઘડવાનો સૌ પ્રથમ વિચાર કોને આવ્યો હતો જવાબ આવશે ચાર શ્રી એમ એન રોય બંધારણ સભાની રચના કયા પ્લાન હેઠળ થઈ હતી જવાબ આવશે ત્રણ કેબિનેટ મિશન ભારતના બંધારણનું અમુક કોણે તૈયાર કર્યું છે એક શ્રી જવાહરલાલ નહેરુ મૂળભૂત ફરજોનો વિચાર કયા રાષ્ટ્રના બંધારણમાંથી અપનાવ્યો છે જવાબ છે વ્યવસ્થાનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધેલ છે જવાબ છે ચાર જર્મની પંચશીલના સિદ્ધાંતો કોને આપ્યા જાબરશે ત્રણ નેહરુ નોન એલાઇડ નેશનલ મુમેન્ટ નામની પ્રથમ શિખર પરિષદ ક્યાં યોજાઈ હતી જા બે બિલગ્રેડ યુગોસ્લાવિયા આંતરરાષ્ટ્રીય નાણાં આઈ એમ સ્થાપના કયા વર્ષમાં થઈ જાબરસે બે ઓગણીસો પિસ્તાલીસ યુનેસ્કોનું મુખ્ય કાર્યાલય નીચેનામાંથી કયું જાબરસે એક પેરિસ યુનિસેફનો મુખ્ય હેતુ જવાબ આવશે ત્રણ વિશ્વમાં બાળકોને પૂરતું પોષણ મળે તે સંયુક્ત રાષ્ટ્રના ધ્વજમાં કયા વૃક્ષની ડિઓ બતાવવામાં આવી છે જવાબ આવશે ઓલિવ વૃક્ષ ચંબલ મધ્યપ્રદેશના ડાકુઓ માટે નીચેનામાંથી કયું રાષ્ટ્રીય ઓપરેશન જવાબ આવશે ઓપરેશન ગ્રીન સ્ટાર જમ્મુ કાશ્મીર રાજ્યને કઈ કલમ હેઠળ વિશેષ દરજ્જો અપાયો છે જવાબ આવશે બે કલમ ત્રણસો સિત્તેર ભારતના બંધારણમાં નીચેનામાંથી કઈ કટોકટીનો ઉલ્લેખ નથી તો જવાબ આવશે બે રાજકીય કટોકટીનું જાહેરનામું કેટલા માસનો સમય પૂરો થવાના અંતે આપમેળી રદ થાય તો જવાબ આવશે ચાર છ માસ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા રાજ્યમાં લાગુ પડતા નથી જમ્મુ કાશ્મીર રાષ્ટ્રપતિ કયો માટે પરત મોકલી શકતા નથી જવાબ છે ત્રણ નાણાં ગણતંત્રનો વિચાર આપણા બંધારણમાં કયા દેશમાંથી લેવામાં આવ્યો છે જવાબ છે ત્રણ ફ્રાન્સ ભારતના રાષ્ટ્રપતિ બનવા માટેની યોગ્યતા પૈકી કેટલી લઘુત્તમ વય હોવી જોઈએ તો જવાબ આવશે રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત કેટલા વર્ષની હોય છે જવાબ આવશે બે પાંચ વર્ષ લોકસભાના સ્પીકરને કેટલા દિવસની નોટિસ આપીને બહુમતી દ્વારા તેમના હોદ્દાની હોદ્દાથી દૂર કરી શકાય છે જવાબ હશે બે ચૌદ દિવસ નીચેનામાંથી કયા એક સભાના સ્પીકર ન હતા તો જવાબ આવશે ચાર બી કે મુખર્જી નીચેનામાંથી કયા રાજ્યને વિધાન પરિષદ નથી જવાબ હશે ચાર નાગાલેન્ડ નીચેનામાંથી કોને સંસદના બંને ગૃહમાં બોલવાનો અધિકાર છે જવાબ હશે ત્રણ એટર્ની જનરલ ભારતના બંધારણમાં પ્રથમ સુધારો કયા વર્ષમાં થયો હતો જવાબ હશે ત્રણ ઓગણીસો એકાવન હિન્દી ભારતની રાષ્ટ્ર ભાષા બની જવાબ આવશે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો બંધારણની કઈ કલમ પ્રમાણે ચૂંટણી પંચની સ્થાપના થઈ છે જવાબ આવશે બે કલમ ત્રણસો ચોવીસ નાણાં સભ્યોની મુખ્ય સોરી નાણાં સભ્યોની નિમણૂંક કોણ કરે છે જવાબ આવશે બે રાષ્ટ્રપતિ મૂળભૂત અધિકારોના વિચારની પ્રેરણા કયા દેશના બંધારણમાંથી લીધી શપથ ગ્રહણ વિધિનું વર્ણન ભારતના પ્રથમ આયોજન પંચના ઉપાધ્યક્ષ કોણ હતા જવાબ ત્રણ નંદા લોકસભા સૌપ્રથમ વિસર્જન કરનાર વડાપ્રધાન નીચેનામાંથી કોણ તો જવાબ છે ચાર ઇન્દિરા ગાંધી સૌથી ઓછો સમય વડાપ્રધાન રહેનાર નીચેનામાંથી કોણ તો અટલ બિહારી વાજપેયી ભારતના પ્રથમ સ્ત્રી રાજ્યપાલ નીચેનામાંથી કોણ જવાબ છે બે સરોજની નાયડુ ભારતનો પ્રથમ વખત રાષ્ટ્રીય ધ્વજ ફરકાવનાર જવાબ છે ત્રણ મેડમ ભીખાઈજી કામા ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ નીચેનામાંથી કોણ જવાબ આવશે ડોક્ટર એ એસ ડોક્ટર એસ રાધાકૃષ્ણ રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સલાહ માનવા બંધાયેલ છે તે કયા સુધારાથી અસ્તિત્વમાં આવ્યું જવાબ હશે બેતાલીસમાં ગોવા ભારતનું પચીસમું રાજ્ય કયા વર્ષમાં બન્યું જવાબ હશે ત્રણ ઓગણીસો સત્યાસી નીચેનામાંથી કયા પક્ષનો નિશાન ચાર રાજકુમારી અમૃત કૌર તેલુગુ દેશમ પક્ષના સ્થાપક કોણ જવાબ છે બે એનટી રામા સંસદમાં પ્રથમ બહુમતી ગુમાવનાર વડાપ્રધાન નીચેનામાંથી કોણ જવાબ હશે એક ચૌધરી ચરણસિંહ સંપૂર્ણ રાષ્ટ્રગાન ગાતી વખતે કેટલી સેકન્ડમાં પૂરું થવું જોઈએ જવાબ હશે એક બાવન સેકન્ડ ભારતીય રાષ્ટ્રધ્વજના મધ્યમાં આવેલ અશોક ચક્રમાં કેટલા આરા છે જવાબ હશે બે ચોવીસ સિવિલ સર્વિસ પરીક્ષા પદ્ધતિની સમીક્ષા માટે ઓગણીસો નેવ્યાસીમાં કઈ સમિતિ રચાઈ હતી જવાબ આવશે ચાર સતીચંદ્ર નકલી દવાઓના ઉત્પાદનના નિયંત્રણ માટે નીચેનામાંથી કયું રાષ્ટ્રીય ઓપરેશન હતું જવાબ આવશે ઓપરેશન ધ્વનંતરી તો મિત્રો આ હતું આજનું આપણું જનરલ નોલેજ કીચ કોર્નર તો હું આશા રાખું છું કે જરૂરથી તમને આ વિડીયોમાં ખ્યાલ આવી ગયો છે તો આપણે સારી એવી માહિતી સાથે ફરીથી મળીશું અને મિત્રો સાથે કહી દો કે તમારે કોઈ પણ માહિતી જોઈતી હોય અને આ પ્રકારના વિડીયોમાં બનાવવા માગતા હોય તો જરૂરથી મને કોમેન્ટ કરશો જેથી હું કોશિશ કરીશ એ પ્રકારનો વિડીયો બનાવો તો હું આશા રાખું છું કે તમે વિડીયોને જરૂરથી લાઈક કરશો શેર કરશો